यूएस कनाडा बॉर्डर पर भारतीय मृत्यु मामले कनाडा पुलिस तपास पूर्ण कर्या बाद नाम जाहिर करशे। डिंगुचाना पटेल परिवार करेला ईमेल नो कनाडा एम्बेसी आप्यो छे जवाब। जगदीश पटेले मृतेना नाम अने फोटो मांगता कर्यो हतो ईमेल। जो कि चार लोग वाया दुबई थी कनाडा पहुंचा होवानी वात बहार आवी रही है। चार भारतीयों मृत्यु की हजु सुधी जो कि कोई ओळख नहीं थी, पर पकड़ायेला जे सात लोग है तेने लईने महत्वपूर्ण बाबत सामे आवी रही है। स्थानिक पुलिस समक्ष खोटी ओळख तेमणे आपी अने रहस्य वधु फूटायुं छे। ज्यां सात लोगों में एक प्रिंस पटेल नी वात सामे आवी रही है। चार भारतीयों मामले हजु पण घणी असमंजस। समग्र मामले वधु विगते बात करवा जोड़ाई रहा छे टीवीना संवाददाता किंजल। किंजल, आखरे नाम हजु जाहिर नथी थई रह्या, जे गतिविधिओ चाली रही छे त्यानी सरकारो साथे अधिकारीओ साथे तेने लईने कोई महत्वपूर्ण इनपुट्स मळी रह्या छे खरा? बिल्कुल जयेश, यूएस कनाडा बॉर्डर पर जी प्रकार चार गुजराती मृत्यु थे समग्र मामले तपास है सीआईडी क्राइम ने सौंपने साथ बात करने डीजीपी अनिल प्रथम उपस्थित है। सर, बे दिवस आप तपास कर रहा छो, खास कर तपास कई दिशा में चाली रही है, एनी विदेश साथ के प्रकार कोरोस्पोंडेंट अत्य थी रहा है? अत्यारुधी तपास है कि आ लोग अमेरिका जवा मांगता था अने कैनेडा सुधी पहुँची गया था। कैनेडा थी आ लोकोए पोताना फाधर जोड़े वात पण करी हती अने पछी त्रण दिवस पछी एवी खबर मळी कि आ लोको मळता नथी। एनी जाण एना परिवार वाळाए कैनेडा एम्बेसीने पण करी नाखी छे, त्यांथी जवाब आवानुं बाकी छे। अने पोलीस पासे अमारी पासे जे तपास आई छे, आ तपास एटला माटे आवी छे कि कहीं एमां ह्यूमन ट्रेफिकिंगना एंगल तो नथी, એની અમે તપાસ કરી છે। અને અમે યુએસ એમ્બેસીથી પણ વાતચીત થયેલી છે અને અમે યુએસ એમ્બેસી અને કેનેડા બંને જગ્યાએથી જે ત્યાંની જે પોલીસ છે આ લોકોની રિપોર્ટ શું છે એની વેટ કરીએ છીએ, એના પછી અમે આગળ વાત કરીશું। સર, કેમ કે બે દિવસથી આપની પાસે તપાસ છે અને આપ યુએસ એમ્બેસી અને કેનેડા જે એમ્બેસી છે તેની સાથે સતત સંપર્કમાં છો, ત્યાં તપાસની કઈ દિશા છે, કઈ લિંક અથવા લીડ હાલમાં આપની સાથે આવી છે, આપની પાસે આવી છે? આ જ હું કહું છું, આ અમારી પાસે ત્યાંની વિગત નથી, આ વિગત આવશે એના પછી અમે આગળ જે રિલેટેડ લિંક છે ઇંક છે એની તપાસ કરીશું। સર, એક વાત એવી પણ આવી રહી છે કે જે લોકોના મૃત્યુ થયા છે તેમાંથી એકનું નામ પ્રિન્સ પટેલ હતું, નામ ખોટું કહેવામાં આવ્યું હતું। આપ જે રીતે કહી રહ્યા છો કે અહીંના જે લોકો છે અહીંથી કેનેડા જવાનું એમના પરિવારને ખ્યાલ હતું, તો કેનેડા જે ગયા છે એ ઓફિશિયલ વિઝા હતો, વિઝિટર વિઝા હતો, ત્યાંથી યુએસ જવાના હતા એ પરિવારને ખ્યાલ હતો ન હતો, કેવી રીતે હતો? પરિવારે એની કોઈ ચોખવટ નથી કરેલ, પૂછ્યા પણ હતા, પણ આ લોકોએ એની ડિટેલ નથી બતાવી, ફક્ત એટલા કીધું કે આ લોકો ત્યાં જવાના હતા। અમે એટલી જ ખબર હતી કોના મારફતે જવાના હતા, કોણ એના એજન્ટ હતા, એની આ લોકોએ ના પાડી છે કે અમે ખબર નથી। સર, ગુજરાતની જો વાત કરવામાં આવે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ પ્રકારે અનેકવાર લોકો અવારનવાર વિદેશ જતા હોય છે, ગેરકાયદેસર રીતે પણ વિદેશ જવાના અનેક કિસ્સા આવતા હોય છે, કેમ કે આ વખતે આ પ્રકારની ઘટના બની છે, તો પોલીસ એજન્ટોની દિશામાં તપાસ કરશે કે આખરે આ પ્રકારે કેવા એજન્ટો છે, કઈ રીતે, કેમ કે 4 વર્ષનું બાળકની પણ મૃત્યુ થયું હોવાનો સમાચાર છે? એમાં જ્યાં સુધી જે વિક્ટીમ છે એના ઘરવાળાઓ અથવા પોતે વિક્ટીમ પોલીસને જાણ નહીં કરે ત્યાં સુધી અમે કોઈ ખબર નહીં પડતી, અમે કોઈ તપાસ નથી કરી શકતા। પણ બીજી રીતે માની લો કે આ ખબર છે, માહિતી મળી છે, તો એના માટે અમે જે અમારી સાથે સંલગ્ન એનજીઓ છે, જે અમારા ફ્રેન્ડ્સ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ છે, અમે આ લોકોને વાત કરી છે કે ભાઈ તમે આ વિસ્તારમાં એવી કોઈ બાતમી હોય, એવા કોઈ કહેવા માંગતા હોય તો આ માહિતી અમારી પાસે આવશે, આ લોકો રજૂઆત કરશે, તો અમે ચોક્કસ આ દિશામાં પણ મહેનત કરીશું કે કોઈ બીજા લોકો પણ ત્યાં ગયા છે કે કેમ। સર, અત્યાર સુધી જે પરિવાર છે એ પરિવાર ઓફિશિયલી સ્વીકારવા તૈયાર નથી કે જે લોકોના મૃત્યુ થયા છે તે એમના જ પરિવારના લોકો છે। બીજી તરફ યુએસ કેનેડા એમ્બેસીની વાત કરવામાં આવે તો ત્યાંથી પણ સત્તાવાર રીતે એ કોઈ માહિતી નથી આવી રહી કે આખરે જે લોકો મરી ગયા છે એમના નામ શું છે અથવા તો એ ક્યાંના હતા, એ તમામની વચ્ચે હવે જ્યાં આપની તપાસ છે એ કઈ દિશામાં આગળ વધશે?
અમે વેઇટ કરીશું કેનેડા અને યુએસ પોલીસની તપાસની શું વિગત આવે છે. સાથે સાથે અમે જે રીતે મેં અગાઉ કીધું કે ફેમિલી મેમ્બર્સ છે અથવા કોઈ બીજા રિલેટિવ છે અથવા એનજીઓ અને FFWC મારફતે કંઈ ઇન્ફોર્મેશન મળતી હોય, લીક મળતા હોય કે આ એજન્ટ મારફતે મોકલ્યું છે, તો ચોક્કસ અમે મદદ એમાં મહેનત કરીશું. કહી શકાય કે આ કેસની અંદર પરિવાર હજુ એજન્ટનું નામ આપવા તૈયાર નથી, અથવા તો એમને ખબર નથી, અથવા તો કંઈક છુપાવી રહ્યા છે, ડર છે કોઈ? એના કહેવા અનુસાર એને ખબર નથી, એને ખબર નથી એવું કીધું છે. સર, આપ કેમ કે યુએસ સાથે પણ વાત કરી રહ્યા છો, કોઈ ખાસ માહિતી કે જે આપે યુએસ પોલીસ પાસેથી માંગી હોય, કેમ કે જે તપાસ છે હવે એક ઇન્ટરનેશનલ બોર્ડર વાળી આખી તપાસ થઈ ચૂકી છે, તો કેવા પ્રકારની માહિતીની આપ પણ રાહ જોઈ રહ્યા છો જેના કારણે આ ગુથ્થીને શોર્ટ આઉટ કરી શકાય? અમે બે રીતે બે મુદ્દા ઉપર માંગણી કરી રહ્યા છે. એક ફર્સ્ટ મુદ્દા કે તપાસમાં કંઈ હ્યુમન ટ્રાફિકિંગ અથવા ઓર્ગેનાઇઝડ ક્રાઇમની માહિતી છે કે નહીં. બીજું, આ જે ચારો લોકોની જે ડેડ બોડી છે, આ ચારો લોકો આ જ છે જેની અમે વાત કરી છે કે નહીં? આ બે મુદ્દાઓ પર અમે માહિતી માંગી છે. અત્યારે તો એવું માની શકાય કે પોલીસ અત્યારે ઢીંગુચાનો જે પરિવાર મિસિંગ છે એને ધ્યાનમાં રાખી અને તપાસ કરી રહી છે? બિલકુલ સાચી વાત છે. અને ક્યાં સુધીમાં આ તપાસમાં કોઈ નવો પહેલું બહાર આવે એવું લાગી રહ્યું છે, અથવા તો એક જ પરિવાર છે કે બે અલગ અલગ પરિવાર છે ખ્યાલ આવે, કેમ કે હજુ પણ કેટલાક પરિવારો છે જે મિસિંગ છે, તુર્કી દ્વારા કિડનેપ થયા છે, એ પ્રકારની પણ ઘટના આવી રહી છે? એની વિગત મારી પાસે નથી અને મારી પાસે કોઈ તપાસ પણ નથી. આભાર સાથે વાત કરવા માટે. તો આ હતા સીઆઈડીના ડીજીપી, જે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે અનિલ પ્રથમ, કે જે તપાસ છે એની બે દિશા છે, કે એક તો હ્યુમન ટ્રાફિકિંગ છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ પરિવાર દ્વારા એ સ્પષ્ટતા કરવામાં નથી આવતી કે જે એજન્ટ હતા એ એજન્ટ કોણ હતા, અથવા તો તે લોકો કેનેડા જ જવાના હતા કે યુએસ જવાના હતા તે અંગે પરિવાર સાથે પણ કોઈ જાણકારી નથી, પરંતુ તપાસ જે છે એ રાહ જોવાઈ રહી છે. યુએસથી જે પણ પ્રકારના ઇન્ટરપોલ આવે, યુએસથી અમુક પ્રકારની વિગતો મંગાવવામાં આવી છે, અને ત્યારબાદ જે પરિવારની વાત થઈ રહી છે એ જ પરિવારના લોકો છે કે અન્ય કોઈ પરિવાર છે તે સ્પષ્ટ થશે. આભાર કિંજલ. તો કિંજલ જણાવી રહ્યા પ્રમાણે આખરે હજુ પણ મામલે જ્યાં સુધી આખરે વિદેશથી કોઈ ઇનપુટ્સ નથી મળતા ત્યાં સુધી કોઈ ફોડ પાડવામાં નહીં આવે, પરંતુ હાલ તો તપાસ બાદ જે નામો જાહેર થશે ત્યારબાદ એ સ્પષ્ટ થઈ શકશે કે મૃત્યુ પામેલ જે પરિવારના જે વ્યક્તિ છે તે